નળ દમયંતીના અવતારનું રહસ્ય। અરવલ્લીના ડુંગરોમાં આબુની આસપાસ આહુક આહુઆ ભીલ ભીલડી દંપતી રહેતું હતું। આ દંપતી ભગવાન સદાશિવનું પરમ ઉપાસક હતું। શિવ ભક્ત આહુઆ અતિથિના આદર સત્કાર માટે અહોનિશ તત્પર રહેતા હતા। તિથિ એટલે કે સારો પ્રસંગ હોય ત્યારે તો સૌ કોઈ આવે, પરંતુ તિથિ ન હોય છતાંય આવીને ઊભો રહે તે અતિથિ। આ ભીલ ભીલડીને ત્યાં કોઈ પણ ગમે ત્યારે આવે પણ અતિથિ સત્કાર પામ્યા વિના પાછો ન જાય। ઘરમાં જો ભોજન માટે ચીજવસ્તુ ઓછી હોય તો બંને ભૂખ્યા રહીને પણ આંગણે આવેલા આંગુતકને આહુક આહુઆ જમાડે। બંનેવના ગૃહ સંસાર આનંદથી સભર હતો। એકબીજાને અનુકૂળ થવું એ એમના જીવનનો ધ્યેય હતો। ગૃહ કલેશને સ્થાન જ ન હતું। જીવન સાદું, સીધું, સરળ અને ધર્મમય હતું। શ્વાસે શ્વાસે જીભ પર બસ શિવજીનું રટન હતું। એક દિવસ કૈલાસ પર શંકર પાર્વતી પોતાના અનન્ય ભક્તોની ગણતરી કરી રહ્યા હતા। એકાએક પાર્વતીએ પૂછ્યું, પ્રભુ, આબુ પર્વતની તળેટીમાં રહેતા ભીલ પતિ પત્ની આહુક અને આહુઆને તો આપના અનન્ય ભક્ત છે, એમનો કાંકરો કાં કાઢી નાખો? શું ભીલ ભીલડી કે ભીલ જાતિ પ્રત્યે તમને તિરસ્કાર તો નથી આવી ગયો ને? શંકર ભીલડી પ્રત્યે મોહ્યા હતા, તેથી પાર્વતીના શબ્દમાં વેધક કટાક્ષ હતો। તે કટાક્ષને શિવજી પામી ગયા અને નતમસ્તકે કહ્યું કે આહુક આહુઆને યાદ કરવાનો સમય હવે આવી ગયો છે। હું આ ભીલ ભીલડી વિશે જ વિચાર કરી રહ્યો હતો। તેમની કસોટી કર્યા વગર કેમ ચાલે? ભગવાન ભક્તોની આડકતરી રીતે કસોટી તો કર્યા જ કરતા હોય છે। આથી શિવજી પૃથ્વી પર ગયા। તેમણે એક યોગીની રૂપ ધારણ કર્યું। સંધ્યા સમયે આહુકના બારણે આવીને બૂમો પાડી, છે કોઈ ઘરમાં? આહુક આહુઆ એકદમ બહાર આવ્યા। યોગીને જોઈને પ્રણામ કર્યા। યોગીએ દંપતીને કહ્યું, તમારું કલ્યાણ થાય, બોલો મહારાજ, આપની શી સેવા કરું? આહુકે કહ્યું, આજે મારો નકોડો ઉપવાસ છે એટલે ભોજન તો નહીં લઉં। આરાસુર અંબાના દર્શને જવું છે, પણ ખૂબ જ થાકી ગયો છું એટલે રાત્રે હું વિશ્રામ કરવા ઈચ્છું છું। રાતવાસો કરીને સવારે ચાલ્યો જઈશ। ભીલે જરા વિચારીને કહ્યું કે મહારાજ, અમારી આ નાનકડી પર્ણકુટીમાં આપ શી રીતે રહેશો? ભીલના શબ્દો સાંભળી યોગી મહારાજે ચાલવા માંડ્યો। ત્યાં ભીલ પત્ની આહુઆ બોલી ઉઠી, સ્વામી, યોગી મહારાજને રોકો, તમે શું તમારો ગૃહસ્થ ધર્મ ભૂલી ગયા? ઝૂંપડી નાની છે તો શું થઈ ગયું? તમે તથા યોગી મહારાજ ઝૂંપડીની અંદર આરામ કરજો। હું રક્ષણ કાજે શસ્ત્ર લઈ બહારને બેસીશ। સવાલ ફક્ત એક રાતનો જ છે। આહુકે પ્રેમપૂર્વક આગ્રહ કર્યો અને આંગુતક રોકાઈ ગયા। ભીલ વિચાર કરવા લાગ્યો કે આહુઆ અબળા છે, માટે મારે શસ્ત્ર ધારણ કરી ઝૂંપડીના દ્વારે બેસવું જોઈએ અને પત્ની અને જતીની પથારી અંદર કરવી જોઈએ। તેઓ બંને અંદર સૂતા અને આહુક બારણાની બહાર અગ્નિ પેટાવીને બેઠો, જેથી જંગલી જાનવર નજીક ન આવે। પરંતુ રાત્રે અઘટિત ઘટના બની। દિવસના અથાગ પરિશ્રમને લીધે ભીલને ઊંઘ આવી ગઈ। આહુક પાસેનો અગ્નિ ઓલવાઈ ગયો અને મધરાતે હિંસક પશુએ ભીલને મારી નાખ્યો। સવારે જતી અને આહુઆએ જોયું તો ઘવાયેલો અને મૃત્યુ પામેલો આહુક આંગણા પાસે પડ્યો હતો। યોગી મહારાજે ભીલડીને આશ્વાસન આપ્યું। આહુઆ બોલી ઉઠી, મહારાજ, ચિંતા કરવાનું કોઈ કારણ નથી। આવું મૃત્યુ તો ભાગ્યશાળીને જ મળે। હવે તો હું પણ તેમની પાસે સતી થઈશ, જેથી અમારા બંનેનું કલ્યાણ થશે। ભીલડીએ ચિતા ખડકી અને પતિનું શબ ખોળામાં લઈ સતી થવાની તૈયારી કરી। ભગવાન શંકરે દર્શન આપી આહુઆને વરદાન માંગવા કહ્યું, પરંતુ ભીલડી તો ધ્યાનમગ્ન બની ગઈ। આખરે શિવજીએ તેમને સામે ચાલીને વરદાન આપ્યું કે આગલા જન્મમાં આહુક નિષદ દેશના રાજા વીરસેનને ત્યાં પુત્ર રૂપે જન્મ લેશે અને તારો જન્મ વિદર્ભ દેશના રાજા ભીમસેનની પુત્રી દમયંતી રૂપે થશે। જતી એવો હું હંસ સ્વરૂપે પ્રગટ થઈશ અને તમારા બંનેનો આપત્તિકાળ દરમિયાન સંયોગ કરાવીશ। તમે બંને રાજ સુખ ભોગવી અંતે મોક્ષ માર્ગના સોપાન સર કરશો। એટલું બોલી શિવજી ત્યાં અચલેશ્વર લિંગ રૂપે સ્થિર થઈ ગયા। શિવ ભક્ત મુલનાથે પર કાયા પ્રવેશ કર્યો। નગાધિરાજ હિમાલય કે જેના ઉપર પરમ પવિત્ર કૈલાસધામ આવેલું છે અને જ્યાં દેવાધિદેવ ભગવાન શંકર વિરાજી રહ્યા છે, એમનો મહિમા અપરંપાર છે। અહીં અલકાપુરીમાં ભગવાન શંકરના અનેક ગણનાથ વાસ કરે છે। અહીંના પદ્મ સરોવરમાં નિર્મળ મહાદેવના મસ્તકે બિરાજતા દેદિત્યમાન ચંદ્રનું પ્રતિબિંબ પડે છે। અમાવસ્યાની ઘોર અંધારી રાત્રે પણ અહીં અંધકાર છવાતો નથી, કારણ કે ચંદ્રિકાનો પ્રકાશ આ પ્રદેશના જળહળા થાય છે। શિવ ભક્ત મૂળનાથજી આ અનુપમ દ્રશ્યને એકી ટસે નિહાળી રહ્યા હતા। મૂળનાથજીનું મનોબળ દાદ માંગી લે તેવું છે। મનોબળ એ સિદ્ધિઓનો પ્રાણ છે। પંચાક્ષર મહામંત્ર ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરતા आ शिवभक्त ने अढळक सिद्धिओ वारी हती। आपना मुनिवर्यो अने ऋषि मुनिओए आत्मखोज करी जे मंत्र प्रदान कर्या छे तेनुं शुद्ध उच्चारण खरा स्वरूपमां थवुं जोईए। एमां जो विकृत थयेला मंत्र उच्चारवामां आवे तो अनर्थ थवानी शक्यता रहे छे। शिवभक्त मूलनाथजीए एक दिवस नदी तटे गायोने भांभरती अने आंसू सारती निहाळी। शिवभक्त मूलनाथ गौसेवाना प्रखर हिमायती हता। तेमणे जोयुं तो आ गायोना गोवाळोनुं शब पड्युं हतुं। गौमातानी निराश जोईने मूलनाथनुं हृदय द्रवी उठ्युं। शक्ति स्वरूप गौमाता ए तो पृथ्वी परनी कामधेनु कहेवाय। गाय माता ए तो धरती परनुं मातृशक्तिनुं प्रत्यक्ष रूप गणाय छे। धर्म अर्थ काम अने मोक्ष आ चारेय पुरुषार्थोमां साधनानुं मूळ गाय माता ज छे। गाय माता ए भारतवासीओनुं जीवन छे ते पूजनीय अने वंदनीय छे। तेना देहमां 33 करोड़ देवतानो वास छे। गायोनो गोवाळ मृत्यु पाम्यो होवाथी मूलनाथे पर काया प्रवेश करवानी जे सिद्धि हासिल करी हती ते अजमावानो दृढ़ संकल्प कर्यो। तेने पासेना एकांत स्थळे निर्जन एकांत स्थळे निकुंजमां पोतानो पंचभौतिक देह राखी दीधो अने सिद्ध योग बळे गोवाळना नासिका द्वारा आ परम शिव भक्ते पर काया प्रवेश कर्यो। एकाएक गोवाळ आरस मरडीने बैठो थयो के तरत ज गायोनुं आखुं धन घेलमां आवी गयुं। केटलीक गायो गोवाळनुं शरीर चाटवा लागी अने केटलीक गायोना आचळमांथी आपोआप दूधनी धारा छूटवा लागी। गोवाळ तो नियम अनुसार गायो चरावीने गोरजटाने घेर पाछो फळ्यो। मूळनाथ तो गायोनी पाछळ पाछळ ज्यां गायो पोताना स्थानके जई रही हती त्यां आवीने पहोंच्यो। गोवाळना बाळको पिताने घेरी वळ्या। पत्नी गोवाळनी पण आजे पोताना पतिने टीकी टीकीने જોઈ રહી હતી। મૂળનાથને ભય લાગ્યો કે ગોવાળની એને ઓળખી ગઈ કે શું। ગોવાળનીના મુખમાંથી શબ્દ સરી પડ્યા, અરે વાહ, આજે તો તમે કંઈ આનંદમાં હોય એવું લાગો છો, વળી તમારા શરીરમાં કંઈક જગારા મારતું હોય એવું લાગે છે। નદીએ નાહીને આવ્યા કે શું। વાળો કરવાનો સમય થઈ ગયો હતો। વાળોમાં ખીચડી, દૂધ અને બાજરીનો રોટલો હતો। મૂળનાથ વાળો કરવા બેઠા। ગોવાળનીએ પૂછ્યું, આજે તમે મને સૌ જુદા લાગો છો। હું તમને રોજ શિરામણ કરતા અને વાળો કરતા જોઉં છું, પણ આવું તેજ મેં કદી ભાળ્યું નથી। એ તો ઠીક, પણ તમારો સાદ પણ સૌ બદલાઈ ગયો છે। અરે, તમારી બોલી પણ મને આજે કંઈ જુદી જ લાગે છે। આ વાર્તાલાપ ચાલી રહ્યો હતો ત્યાં બાળકો આવી પહોંચ્યા, એટલે પત્નીએ વિચાર્યું કે રાત્રે સૂતી વખતે બધું પૂછી જોઈશ। બાળકો ફળિયામાં સૂઈ ગયા। ગોવાળ અને ગોવાળનીનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો। ગોવાળે કહ્યું, હું થાકી ગયો છું, તારે જે કંઈ કહેવું હોય તે કાલે કહેજે, મને ઊંઘ આવે છે। પરંતુ ગોવાળનીએ હઠ મૂકી નહીં। ગોવાળે કહ્યું, તું હઠ મૂકી દે, મારામાં જે ફેરફાર થયો છે એમાં ઈશ્વરી સંકેત છે। આ ફેરફાર સારા માટે થયો છે એમ માની તું નિરાતે સૂઈ જા અને મને પણ સૂવા દે। રાજહઠ, યોગી હઠ, બાળ હઠ અને સ્ત્રી હઠ। પત્નીએ સ્ત્રી હઠ ચાલુ રાખી। આજે તો મારે તમારી સાથે ખૂબ વાતો કરવી છે અને મન ભરીને તમને ભેટવાનું મન થયું છે એમ કહી આલિંગન આપવા ગોવાળની નજીક સરકે છે। અરે રે રે, દૂર રહેજે, મારો સ્પર્શ કરતી નહીં, મારે આજે વ્રત છે। છતાં પત્ની તો આલિંગન આપવા આગળ ધસી। અરે રે, શિવ શંભો, શિવ શંભો, ત્રાહિમામ ત્રાહિમામ કહેતા મૂળનાથ તો ઘરની બહાર નીકળી ગયા। ગોવાળનીએ ગોવાળની પાછળ દોટ મૂકી। ગોવાળની કહે, ઊભા રહો, પાછા વળો, હું તમારી વાત કબૂલ રાખીશ, મારે તમને બીજું કંઈ પૂછવું નથી, પણ એક પ્રશ્નનો મને જવાબ આપો કે સાચું શું છે, તમે વિષ્ણુ ભક્ત છો અને શિવ શંભો શિવ શંભો કહી શિવજીને શા માટે સાથ કર્યા। તને ખબર નથી, બ્રહ્મા, વિષ્ણુ, શિવ એ ત્રણેય એક જ મહાશક્તિના સ્વરૂપ ગણાય છે। ગોવાળે સ્પષ્ટતા કરતા કહ્યું। ગોવાળની વધુ કંઈ પૂછ્યું નહીં અને ઘેરે પાછા આવવા કહ્યું। તે રાત્રે પોતાના ઓરડામાં સૂતીને પતિને ઓસરીમાં ખાટલો પાથરી આપ્યો। શિવભક્ત મૂળનાથ આખી રાત ઓમ નમઃ શિવાયનો મંત્રનો જાપ કર્યો, કારણ કે ઊંઘ તો આવતી ન હતી। પોતે સ્પષ્ટ શબ્દોમાં કહી શકતો ન હતો કે તારા પતિનો પંચભૌતિક દેહ છે, નરેશ્વર શરીર છે, આત્મા તો ત્યજીને ચાલ્યો ગયો છે। મૂળનાથને થયો કે હું સાચી હકીકત અને પર કાયા પ્રવેશની વાત કરીશ તો ગોવાળને કલ્પાંત કરશે અથવા તો આપઘાત કરશે। સવારે ગોવાળનીએ સગા સંબંધીઓને વાત કરી। સૌએ એવો પ્રતિભાવ આપ્યો કે તારા ધણીને છાયામાં આવી ગયો લાગે છે, જરૂર કંઈ વળગાડ છે। કોઈ ભણેલા ગણેલાએ કહ્યું કે કોઈ અમાનુષી તત્વએ શરીરમાં પ્રવેશ કર્યો લાગે છે। મૂળનાથે આખરે અતિથિ ઇતિ સુધીની હકીકત કહી સંભળાવી અને ત્યાંથી પેલા એકાંત સ્થળે નિકુંજમાં પોતાનું શરીર મૂક્યું હતું ત્યાં આવ્યો અને જોયું તો ત્યાં પોતાનું શરીર મળ્યું જ નહીં। કોઈ જનાવર તો નહીં લઈ ગયું હોય ને, કે ભગવાન શંકરની એવી ઈચ્છા હશે કે આ દેહમાં રહીને પર કાયા પ્રવેશ દ્વારા જ મારે પરમ સાધના કરવાની છે। કહેવાય છે કે મૂળનાથને આકાશવાણી દ્વારા એવો આદેશ શિવજીએ આપ્યો કે तू आ देहेज गौसेवा में तारू जीवन व्यतीत कर। आथी मूलनाथने पछी गौसेवा में पोतानु शेष जीवन व्यतीत कर्यु। तेने अनेक स्थले गौशालाओ बंधावी अने गौवध बंद करवा लोकोने अनुरोध कर्यो। आम